એટલા દીધા તમ બધાય વાટ જોતા હતા ઈ દી ફાઈનલી આવી ગયો હા ઓ મને ઈ બહુ ગમે ગોટા બહુ ગમે ને હા તમ મને છે ને શિવ કે શિવ કેનો પાકો દોસ્તાર કેમ કરવાનું પાકો દોસ્તાર હમ ઓહો માં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તેમ થઈ ગયો તેમ હા કેટલા વાગ્યા કેટલા વાગ્યા હા હાડા નવ તો જાવ ને એ રેડી થઈ ગઈ ને ઈ હકલ લે રૂમાલ હકેલી લેવાય આવડે ને તને હા આવડે તો દાદાને રાડ પાડ કે વાળો માર ટાઈમ થઈ ગયો આવો ને દાદા આવો ને કે આવો ને દાદા આવો ને કે તો એમ છે અસલ બોલ છે હમણા જજે છે કે તો આવો ને દાદા આવો ને દાદા આવો ને હાલો આવો પછી બાય બાય કરશે છે બાય બાય પછી દાદીન વાલા તો કરી પેલા

હા હવે હવે કંઈક ભૂ લાવીશ ભૂ લઈશ હું ભૂલાઈશ વાહ માય ભૂલાતો તો થેન્ક યુ બાબાઈ જો ડાગલા કેમ થાતા ચાહે એ શિવાલી છે એટલો ડાકલા ચચે ઠેકડા મારશે ડાગલા હા હા

દાદા મુકતા ચાહે ને પછી પપ્પા રાણા વાવ ચાહે પોરબંદર ચાહે પોરબંદર ચાહે હું કોઈ લેવાન કેતા હતા ને કે બટેટા લેવાના છે પોરબંદર જવાના હતા હ ઠીક થોડું કામ છે ને બકા લઈ લેતા આવશે શાકભાજી તો પોરબંદર નીકળી ગયા તો આપણે આપણું કામ કરવા માંડીએ હાઈ નો સમાન કપડાં છે એ મૂકી દઈએ બાકી થોડુંક ઝીણા મોટું તો બધું હાઈ જાય હાઈ જાય સીવું રમતી તેને કાકા પાસે મૂકી દીધું કપડાં મૂકવાના છે તે હવે મૂકી દઈએ થેલાન

વરસાદ હતો ને એટલે પછી ફોન કર્યો કે કદાચ ન્યા પણ હોય પણ એ નતો ન્યા નતો નતો ને હા કાલે છે ને ને અમે મમ્મી રાણા ને પૂ ગયા એક સાટોય નઈ ને ઉઘાડ જ રાણાવા પૂ ગયા ને ત્યાં વરસાદ ને જી અમે ઘેર થી નીકળતા હતા ને તમારા વરસાદ આવ્યો ને ઈ વરસાદ આ બંધ થઈ ગયો હતો ને એ રાણાવાવ હતો ને પછી છે ને અમે રાણાવાવ થી આઈ પૂ ગયા ને ત્યાં આઈ વરસાદ નતો ને પાસા રિટર્ન માં ગયા ને પછી મેં અડધી કલાક રહીને ફોન કર્યો તો ખેર પૂગી ગયા ને તો કે હા કે હું પૂગી ગયો ને મને કઈ કે આપડે કે રસ્તા માં જે વરસાદ હતો ને એ તમારે એક ને રાણાવાવ ને એક આવી ગયો હવે ધીમે ધીમે હમણાં વધે છે કે ખેર પૂગી ગયા ને એ પછી ન્યા ચાલુ થાય મોડો મોડો સાંજે નવ વાગે

બાકી આમાં સોડવા તો નુકસાન થાય ભૂકો કારો પડી જાય હા એમાં છે ને આમાં કોમેટાઈ મમ્મી આવી હા ઈ કે અમારે તો છ સાત ઇંચ વરસાદ થયો કે માંડવી પાથરા ભીંજાઈ ગયા જોઈએ હવે કઈ ભૂકો તો હાથમાં ન આવે

પાછું આવું ના આવું ત્રણ ચાર દી થશે એવું નથી કે એક દી વયો જાય તો જાણે કઈ ન હોય ના અને બપોર થાય એટલે પાછું કરે ડોર બપોર થાય એટલે ડોર કરે છે

આડા બાર વાગી ગયા અને હવે કામ તો બધું થઈ ગયું હવે છે ને કપડાં ધોવાનું બાકી છે મમ્મી એ ગવાર બટાને શાક વખર્યું હે ને અહીંયા આખી છે ને હાર ફૂલ ઝાડ ની કરી એ મોરે હું ગઈ ત્યાં કીધું મને કે ગલગોટાને રોપ ને લેતી આવી છે ગયા વખતે તો ભૂલાઈ ગયું હતું પછી આ વખતે યાદ કરી ને લેતી આવી તી ચાપરા ને ગલગોટા બે છે તે અટાણે તો માથે તડકો તપેસ ને એટલે બે દિવસ હજી રબડ જેવા થઈ જાહે પછી નહીં વાંધો આવે પછી અસલ થઈ જાય ગમે એ સોંપીએ તો બે દી તો કુણા છોડવા હોય ને રબડ જેવા થઈ જાય પાછા હાઈજન હાંજે વારો ન આવ્યો કેમ કે વરસાદ આવતો તો એટલે કઈ સોંપવા મેળ ન આવ્યો નકર તો હાંઈજન હાંજે સોંપી દે કાલે રોંટાદી દીના ઉપાડી કે લતા યા ત્યાંથી મારા મમ્મીના ઘરપાહે ફૂલવારણ વાડી છે ને ત્યાંથી લઈ આવી હતી એને રોપ ને વહીતી તે પછી આવીને સોપાન મેળ ન આવ્યો સવારે તો પછી વહી ગઈ ને એ પછી દહક વાગે સોંપાતી બે દીતા જરીકલા થઈ જાય પણ લાગી જાય નહીં વાંધો આવે ખાતર નાખ્યું ને સોંપીને પછી છે ને

જીતભાઈ કે કે કેનો પાકો 10 તારીખે તો શિવ એને આમ કરે મારો એક પાકો 10 તાર પછી હું કહું ને એટલે મારી પાસે આવે એમ કરે ને શિવ એ હા બટા ઓકે ઓકે હા અસલ નો છે કાચબો

કટલો નાસ્તો લઈને આઈવા બિસ્કિટ કાચું બિસ્કિટ લઈ આઈવા પછી પાવ લઈ આઈવા બીદારીયા લઈ આઈવા અને સફરજન લઈ આઈવા એટલે બધું લે આ તો બીદારી આકળી બે ડબ્લા માં ફરીન મૂક્યા પેક કરીને ઈમાં અંદર રાખી દઈએ ને આ સફરજન ને બિસ્કિટ ને પાવ ને બધું રોહોડા માં આકળી મૂક્યું તો આકળી સીવુંન કેતા તા કે કાકા આવે ને તો એ કે છે ને ચા ને પાવ ને ખાઓ એ તો ભવેશ ભાઈ તો બિસ્કિટ ખાઈશ ખાવા છે તમારે ચા ને પાવ ને ખાવાનું એ ન ખાતું નાસ્તો કરાવ હાંજે ખાઈ તો આપણે જેટલા દીધા તમ બધા વાટ જોતા તા ઈ દી ફાઈનલી આવી ગયો 10 12 દી પછી કે ઘરના વિડિયો જોવા છે હવે ભાવેશભાઈ ની ને મમ્મી ની ને બધા ની યાદ આવતી હતી કે ના એ સીતારામ ને જય શ્રી કૃષ્ણ મિસ કરીએ છે ભાવેશભાઈ ને મમ્મી ને તો ફાઇનલી દી આવી ગયો હવે કરણ નું તા તમ નો ક્યો કરણ તા આવી સ દિવાળી ઉપર નહી તો વાસે એમ તા નો કયો કે કિરણબેન ન્યા જાવ અમાર ઘેર હોય તો એમ કયો

પછી આઈ હું આપણે હોય બે ફેરા તો ઉતાર દે નકર તો કેમ મેળાવે એટલે હવે ફાઇનલી વ્લોગ ને શોર્ટ વિડીયો ને બધું અહીંથી રેગ્યુલરી ચાલુ થાય હા શોર્ટ વિડીયો આજથી ચાલુ કરશું ને હા હમણાં જ ઉતારવાનો છે ઉતારવાનો છે તાતા તમે શોર્ટ વિડીયો જોઈ લીધો હોય ઈ તો વેલો એક વાગે મુકાઈ જાય ને આ વ્લોગ તો હજી આજ ઉતારીએ કાલ પાંચ વાગે આવે છે હજી પેરો પેરો આ બર્થડે વિશ કરી દે નકર મારે જેવું છે ને હમણાં ભૂલી બહુ જાય છે કોમેન્ટના જવાબ આગળ પાછળ દેવામાં જાય એમાં તે એક હતો સીએલ નો બર્થડે હતો પણ તેર તારીખે હતો પણ છે ને મારા કમેન્ટ ના જવાબ દે આગળ પાછળ થઈ જાય ને એટલે કે યાદ નથી ફરે તું તે હવે આજે બર્થડે વિશ કરતો ને દેખો યા નો કરાય તૂટી ઓલી બાજુ કરાય મારે માં ભઈ જા જમન દેખો ખર માં કરે ને એક પ્રતિક નો બર્થડે હતો તો ખિયલ ને ને પ્રતિક ને